श्री स्वामीनारायण गुरु स्वामीनारायण गुरुकुल ज्ञानबाग जूनागढ़ जीएसईबी ऑनलाइन एजुकेशन में आप सर्व विद्यार्थियों हूँ बालदास की हार्दिक स्वागत करूँ। विद्यार्थी मित्रों आज ना वीडियो लेक्चर की अंदर आपने धोरण 10 विषय विज्ञान मां चैप्टर 10 प्रकाश नु परावर्तन अने वक्री भवन नो अभ्यास करशे। प्रकाश नु परावर्तन अने वक्री भवन अगला वीडियो लेक्चर नी अंदर प्रकाश नु परावर्तन एटले शुं वक्री भवन एटले शुं प्रकाश एटले शुं दरेक वस्तु अने प्रकाश नी अंदर निहाळी शकीए छीए ए बधी बाबतोने उल्लेख कर्यो। ए उपरांत परावर्तन ना नियमो जोया ते उपरांत समतल अरीसा वडे थतु प्रकाश नु परावर्तन अने समतल अरीसा थी मळता प्रतिबिंब छे एनी लाक्षणिकता जोयो तो समतल अरीसा पछी गोळीय अरीसा ओ निवाद करी अथवा गोलीय अरीसा अथवा गोळीय अरीसा निवाद करी तो आपने बात कही थी बे प्रकारना गोळीय अरीसाओ एक अंतर्गत अरीसो अने बीजो बहिर्गत अरीसो એટલે ગોળીય અરીસાઓ ની અંદર બે પ્રકાર ની વાત કરીએ તો એક અંતર્ગત અને બીજો બહિર્ગત અરીસાઓ બે પ્રકારના ગોળીય અરીસાઓની વાત કરીએ આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો ની પણ આપણે થોડી ચર્ચા હોય કે ગોળાકાર કવચ છે એનો કઈક ભાગ લઈ લેવામાં આવે અને અંદરની સપાટી પરાવર્તક લેવામાં આવે તો એવા અરીસાઓને ગોળીય અરીસાઓ કહેવાય કે કોઈ ગોળાકાર કવચ દાખલા તરીકે આ ગોળાકાર કવચનો એક ભાગ દર્શાવ્યો છે એ ગોળાકાર કવચનો અંદરની સપાટી સપાટી પરાવર્તક તરીકે લેવામાં આવે તો એવા અરીસાને અંતર્ગત અરીસો કહેવાય અને બહારની સપાટી પરાવર્તક લેવામાં આવે અને અંદરના ભાગમાં કલર કરતા રંગ કરવામાં આવે એટલે બહારની સપાટી પરાવર્તક તો બહિર્ગોળ અરીસો બે પ્રકારના અરીસાની વાત આપણે પ્રાથમિક માહિતી મેળવી કે ગોળીય અરીસાઓ બે પ્રકારના છે એક અંતર્ગત જો કોઈ ગોળાકાર કવચનો અંદરનો ભાગ ગોળાકાર કવચ છે માનો કે આ ગોળાનો એક ભાગ છે એ ગોળાકાર કવચનો અંદરનો ભાગ પરાવર્તક તરીકે લેવામાં આવે પ્રકાશ ના કિરણો જાય તો એવો અરીસો હોય તો
રકમી હોય તો રકમી નો અંદરનો ભાગ અંતર્ગત એ જ રકમી ને પહેરી બહારના ભાગ ઉપર 50% નો કરો તો ભાઈ અંતર્ગત અરીસા અને બહિર્ગત અરીસા ની વ્યાખ્યા આપણે લખી લઈ જો ગોળાકાર કવચના વિદ્યાર્થી મિત્રો આ બંને વ્યાખ્યાઓ અંતર્ગત અરીસો અને બહિર્ગત અરીસો અંતર્ગત અરીસા અને બહિર્ગત અરીસાના સંદર્ભમાં કેટલીક વ્યાખ્યાઓ સમજવી પડે કારણ કે અંતર્ગત અરીસો અને બહિર્ગત અરીસાથી રચાતા મળતા પ્રતિબિંબનો આના પછી અભ્યાસ કરવા અંદરની સપાટી જોઈએ એ ચમચાને નજીક લઈ જાઓ દૂર નજીક લઈ આવો હું આપની નજીક લઈ આવો તમારું પ્રતિબિંબ ઉલટું પડશે નાના મોટું પ્રતિબિંબ થશે એટલે કે અંતર્ગત અરીસાથી પ્રતિબિંબ નાના મોટા મેળવી શકાય છે બહિર્ગત અરીસો હોય એટલે કે એ ચમચો હોય એની બહારની સપાટી મેળવી દો અને એ બહારની સપાટી ઉપર તમારું પ્રતિબિંબ રચાય બહારની સપાટી ઉપર તમારું પ્રતિબિંબ રચાય જે એને તમારા અવલોકન કરો નજીક લઈ જાઓ દૂર લઈ જાઓ નજીક લઈ આવો તો પ્રતિબિંબ હંમેશા તમારે જે પ્રતિબિંબ જોશો એ નાનો છે અને બહુ જાજો ફરક નહીં પડે એટલે બહિર્ગત અરીસાથી હંમેશા પ્રતિબિંબ નાના જ મળે છે બહિર્ગત અરીસાથી પ્રતિબિંબ નાનું અને ચપટું મળે છે અંતર્ગત અરીસાથી પ્રતિબિંબ છે એ તમને નાના મોટા મળશે ને ઉલટા મળશે એવા પ્રતિબિંબ મળે છે એની પેલા અંતર્ગત અને બહિર્ગત અરીસાના સંદર્ભમાં કેટલાક પદોની ઓળખ ગોળીય અરીસાના સંદર્ભમાં કેટલાક પદોની ઓળખ ગોળીય અરીસાના સંદર્ભમાં કેટલાક પદોની ઓળખ પહેલું ધ્રુવ પી અંતર્ગત કે બહિર્ગત અરીસાના સંદર્ભમાં કેટલા પદ કેટલા શબ્દો એવા આવશે કે જેને આપણે
આપણે વ્યાખ્યાયિત કરીશું અથવા જેને આપણે સમજશું. દાખલા તરીકે અંતઃકોણ વિષમમાં ધ્રુવ, જેને ઇંગ્લિશમાં કોણ તરીકે ઓળખવામાં આવે છે, એ ધ્રુવ એટલે શું? ધ્રુવની વ્યાખ્યા, તેને ધ્રુવ કહો. તો અંતઃકોણ અરીસો છે, અંતઃકોણ અરીસો. વિદ્યાર્થી મિત્રો, અંતઃકોણ અરીસો છે, અંતઃકોણ અરીસો. એ અંતઃકોણ અરીસાના મધ્ય બિંદુ હોય એને ધ્રુવ કી તરીકે ઓળખો. પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને અથવા તો પરાવર્તક જે સપાટી છે, પરાવર્તક એમ એમ ડેશ, દાખલા તરીકે પરાવર્તક સપાટી, આટલી સપાટી ઉપર પ્રકાશના કિરણો પરાવર્તક થાય છે, એ સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ કી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એની વ્યાખ્યા લખશે કે ગોળીય અરીસાના પરાવર્તક સપાટીના ગોળીય અરીસાના અરીસાની પરાવર્તક પર સપાટીના મધ્ય બિંદુને ધ્રુવી ધ્રુવીની ફરી વખત વ્યાખ્યા કરો કે અંતર્ગળ અરીસો હોય એની અંદરની સપાટી પરાવર્તક, એ સપાટી હોય એ જે સપાટી છે એના વિસ્તારના મધ્ય બિંદુને, વસ્તુ આવું મધ્ય બિંદુને અથવા તો કેન્દ્રને છે એ ધ્રુવી કહેવાય. બીજી વ્યાખ્યા, વક્રતા કેન્દ્ર C, વક્રતા કેન્દ્ર C, વક્રતા કેન્દ્ર C ની વ્યાખ્યા કેને વક્રતા કેન્દ્ર C કહે. તો કે ગોળાકાર કવચ છે, કારણ કે ગોળાકાર કવચનો ભાગ છે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો, એ ગોળાકાર કવચનો એક ભાગ છે. એ જે ગોળાકાર કવચ છે, દાખલા તરીકે અંતર્ગોળ અરીસો છે એનું ગોળાકાર કવચ આવી રીતે આપણે દર્શાવી શકીએ. આ ગોળ એ ગોળાકાર કવચના કેન્દ્રને, આ એનું કેન્દ્ર એને વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખો. ફરીથી કહું છું, આ અંતર્ગોળ અરીસો એ અરીસાના જે ગોળો લેવામાં આવ્યો છે, ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે. એટલે વ્યાખ્યા આ રીતે કરી શકાય કે ગોળીય અરીસાના અથવા તો અરીસો જે ગોળાકાર કવચમાંથી લેવામાં આવેલ છે, અરીસો જે ગોળાકાર કવચમાંથી લેવામાં આવેલ છે તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કેન્દ્ર સી સેન્ટ્રલ પોઈન્ટ વક્રતા કેન્દ્ર સી કહે છે. ફરીથી વક્રતા કેન્દ્ર સી એટલે શું? તો કે અંતર્ગોળ કે બહિર્ગોળ જે અરીસો છે, એ અરીસો જે ગોળાકાર કવચમાંથી લેવામાં આવ્યો છે, એ ગોળાકાર કવચનું જે કેન્દ્ર હોય, દાખલા તરીકે અંતર્ગોળ અરીસો છે એ જે ગોળામાંથી લેવામાં આવ્યો છે, એ ગોળાના કવચના કેન્દ્રને, એ ગોળાના કવચનું કેન્દ્ર છે એને વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગોળાકાર કવચનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર સી.
ये वक्रता केंद्र से ध्रुव बी आप व्याख्या जो ध्रुव बी वक्रता केंद्र से फरी एक वक्त जो परावर्तक सपाटी है मध्य बिंदु ने ध्रुव बी कहवाय गोलाकार कवच अरीसो जे गोलाकार कवच पाथी लेवामां आवेलो छे ए गोलाकार कवच छे एना केंद्र वक्रता केंद्र सी वक्रता त्रिज्या आ वक्रता त्रिज्या आ गोलाकार कवच त्रिज्या ने वक्रता त्रिज्या आ कही सको अथवा तो ध्रुव पी श्री वच्चेना अंतर ने वक्रता त्रिज्या आ तरीके अंतर्बल बहिर्बल अरीसा संदर्भ में वक्रता त्रिज्या आ तो गोलाकार कवच की त्रिज्या ने अरीसो अरीसो जे गोलाकार कवच मांथी लेवामां आवे छे તે ગોળા ની ત્રિજ્યા ને તે ગોળાકાર કવચ ની ત્રિજ્યા ને વક્રતા ત્રિજ્યા ત્રિજ્યા હા કહે છે દાખલા તરીકે અંતર્ગળ અરીસો છે એ અંતર્ગળ અરીસા નું વક્રતા કેન્દ્ર સી છે ધ્રુવ પી છે આ બહિર્ગોળ અરીસો છે આ ઉદાહરણમાં કાઢી નાખીએ ને દેખાય વ્યવસ્થિત આ બહિર્ગોળ અરીસો એનું ધ્રુવ પી એની વક્રતા ત્રિજ્યા વક્રતા કેન્દ્ર સી એ અંદરના ભાગમાં જોવા મળશે એ વક્રતા કેન્દ્ર સી ધ્રુવ બી અને સી વચ્ચેનો અંતર એને વક્રતા ત્રિજ્યા આ સી અને પી શોર્ટકટ કહીએ તો સી અને પી વચ્ચેના અંતર અને બીજી વ્યાખ્યા અથવા આવું લખી શકો કે ધ્રુવ પી અને આ ધ્રુવ પી આપણે જોયું પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ ધ્રુવ પી અને વક્રતા ત્રિજ્યા અને વક્રતા ત્રિજ્યા આ વક્રતા કેન્દ્ર સોરી વક્રતા કેન્દ્ર સોરી વક્રતા કેન્દ્ર સી વચ્ચેના અંતરને ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેનું જે અંતર છે વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે વક્રતા ત્રિજ્યા આ ત્રણ વ્યાખ્યા જોઈએ ધ્રુવ પી વક્રતા કેન્દ્ર સી વક્રતા ત્રિજ્યા આ અરીસાના સંદર્ભમાં ત્રણ પદો
द्रोपी वक्रता केंद्र से वक्रता त्रिज्या आ त्रण छे पदों ने आप त्यारबाद तो मुख्य केंद्र ની વ્યાખ્યા મુખ્ય કેન્દ્ર મુખ્ય કેન્દ્ર જેને કેપિટલ એફ વડે દર્શાવશું મુખ્ય કેન્દ્ર મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું તો અંતર્ગળ અરીસો હોય કે બહિર્ગળ અરીસાના મુખ્ય કેન્દ્રને એફ તરીકે ઓળખીએ છીએ પરાવર્તક સપાટી હોય એના ઉપર પ્રકાશના કિરણો આપણે વાત કરીએ છીએ જોઈએ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આવી રીતે આપી શકો કે મુખ્ય અક્ષ ને સમાંતર આમ કહી શકીએ પેલા તો મુખ્ય અક્ષ એટલે શું આના પછી આપણે મુખ્ય અક્ષની વ્યાખ્યા એની પહેલા મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા જોઈ તો મુખ્ય અક્ષ જોઈએ ને તો સી અને પી એટલે કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી એક પસાર થતી કાલ્પનિક રેખા તમે વિચાર કરી શકો આવી કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી આપણે જોઈએ કે એમાંથી પસાર થતી એક ગણિતની અંદર રેખા દોરી શકો એ જે રેખા છે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા એને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરશે એ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો છે આપાત થાય ત્યારે પરાવર્તન પામીને એટલે પરાવર્તન એટલે પાછા ફરે ત્યારે એટલે પરાવર્તન થાય ત્યારે જે બિંદુમાંથી પસાર એ બંને પરાવર્તિત કિરણો જે બિંદુએ ભેગા થાય મુખ્ય અક્ષને સમાંતર કિરણો અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસામાં આપણે જોઈએ તો મુખ્ય અક્ષ આપણે આ દોરી શકો કાલ્પનિક રેખા એને સમાંતર ત્યારે અથડાય અને પાછું ફરશે પાછળની તરફ લંબાવો ત્યારે તમે ભેગું થતું હોય અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો મુખ્ય અક્ષ મુખ્ય અક્ષ એટલે શું એની વ્યાખ્યા આપણે જોઈ કે મુખ્ય અક્ષ કેને કહે મુખ્ય અક્ષ કેને કહે તો એ કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી હોય એવી એક કાલ્પનિક રેખા અહીંયા જોયું ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી એમાંથી પસાર થતી હોય ને એવી એક કાલ્પનિક રેખા એ કાલ્પનિક રેખા છે એને સમાંતર પ્રકાશના કિરણો છે આ વાત કરી પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુને ભેગા થાય એ બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા ઉપર આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થાય તે બિંદુને જે બિંદુએ ભેગા થાય થતા હોય એવું લાગે અને બહિર્ગોળ અરીસામાં વિકેન્દ્રિત થતા હોય જ્યાંથી છૂટા પડતા હોય
दूर जता हुए केंद्र ने लखी सको मुख्य अंतर्भाग के बहिर्गमन अरीसामा अंतर्गमन के बहिर्गमन अरीसामा अंतर्गमन अरीसो के बहिर्गमन अरीसो मार मुख्य अक्ष ने समांतर मुख्य अक्ष ने समांतर मुख्य अक्ष ने समांतर प्रकाश ना किरण मुख्य अक्ष ने समांतर प्रकाश ना किरण आपात थाय आपात थाय अने परावर्तन पामी त्यारे परावर्तन पामे त्यार मुख्य अक्ष ने समांतर प्रकाश का किरो मुख्य अक्ष ने समांतर प्रकाश का किरो तो मुख्य अक्ष ने समांतर प्रकाश का किरो परावर्तन पामे छे એટલે પાછા ફરે છે ત્યારે ત્યારે મુખ્ય અક્ષ પરના મુખ્ય અક્ષ પરના જે બિંદુએ મુખ્ય અક્ષ પરના જે બિંદુએ ભેગા થાય છે એ બિંદુએ ભેગા થાય અથવા તો વિકેન્દ્રિત થતા હોય વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે ફરીથી વિદ્યાર્થી મિત્રો જોઈ લે કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો પરાવર્તન પામે ત્યારે મુખ્ય અક્ષ પરના જે બિંદુએ ભેગા થાય આ બિંદુએ ભેગા થાય આ બિંદુએ છૂટા પડતા એટલે જે બિંદુએ છૂટા પડતા એટલે કે વિકેન્દ્રિત થતા હોય બહિર્ગમન અરીસામાં વિકેન્દ્રિત થાય અંતર્ગમન અરીસામાં ભેગા થાય ખરેખર વાસ્તવમાં મળતા હોય એટલે વાસ્તવિક મુખ્ય અક્ષ પરના તે બિંદુ એટલે મુખ્ય અક્ષ પરનું બિંદુ છે એને મુખ્ય કેન્દ્ર F તરીકે ઓળખવામાં આવે છે ફરી ફરીને વ્યાખ્યા જોઈએ મુખ્ય કેન્દ્ર F મુખ્ય અક્ષ ને સમાંતર પ્રકાશના કિરણો આપાત થાય છે ત્યારે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ ભેગા થાય અથવા તો વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને મુખ્ય કેન્દ્ર F તરીકે ચાર વ્યાખ્યાઓ જોઈ ધ્રુવ P વક્રતા કેન્દ્ર C વક્રતા ત્રિજ્યા R મુખ્ય કેન્દ્ર F ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો બીજા પદો આગળ ઓળખીએ મુખ્ય અક્ષ હવે આપણે વ્યાખ્યા આપશે મુખ્ય અક્ષ હમણાં જ આપણે વાત કરી કે મુખ્ય અક્ષ કેને મુખ્ય અક્ષ તો એની વ્યાખ્યા સમજીએ હમણાં જ સમજાયું કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને
तो ध्रुव ए वक्रता केंद्र सी सी माथी पसार थती काल्पनिक रेखा ने ध्रुव ए और वक्रता केंद्र सी माथी पसार थती काल्पनिक रेखा कल्पना करवानी रेखा गणित में आपने जोए छे के रेखा छे बिंदु रेखा समतल अवकाश एक कल्पना नो विषय छे रेखा ने जोई नथी सकता रेखा छे ए अनंत सुधी विस्तरे ए रीते आपने एक विचार करी सकिए बे बिंदुओ छे एक ध्रुव पी અને બીજો વક્રતા કેન્દ્ર સી બે બિંદુઓ છે એ બે બિંદુઓમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ અક્ષ કહે છે અરીસાના સંદર્ભમાં મુખ્ય અક્ષ એટલે શું તો વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ બી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વક્રતા કેન્દ્ર જોયું વક્રતા ત્રિજ્યા જોઈ મુખ્ય કેન્દ્ર જોયું મુખ્ય અક્ષ હવે જોઈએ તો કેન્દ્ર લંબાઈ છઠ્ઠી વ્યાખ્યા કેન્દ્ર લંબાઈ અંતર્ગત અરીસો હોય કે પહેલગોળ અરીસાના સંદર્ભમાં કેટલાક પદોની ઓળખ છે એમાં કેન્દ્ર લંબાઈ લંબાઈ એટલે સ્મોલ એફ બીજી એબીસીડી હોય એટલે કે બીજી એબીસીડીમાં જે એફ હોય સ્મોલ એફ હોય કેન્દ્ર લંબાઈ તરીકે સંકેત કેન્દ્ર લંબાઈ એટલે અંતર છે તો હવે આપણી પાસે જોયું કેન્દ્ર લંબાઈ એટલે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર કેન્દ્ર એફ મુખ્ય કેન્દ્ર એટલે આપણે કેપિટલ એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ ફરીથી જોઈએ બે વ્યાખ્યા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે બહિર્ગોળ અરીસાનો વિચાર કરીએ તો ધ્રુવ પી અને એટલે કે અરીસાની પાછળના અરીસાને આગળનો અંતરગોળ કહે છે બહિર્ગોળ અરીસામાં અરીસાના પાછળના ભાગ કેન્દ્ર લંબાઈ એફ કહે છે કેન્દ્ર લંબાઈની આપણે વ્યાખ્યા જોઈ મુખ્ય મુખ્ય અક્ષની વ્યાખ્યા જોઈ ત્યારબાદ આપણે જોઈએ તો દર્પણ મુખ ની વાત કરીએ તો પરાવર્તક સપાટી છે દર્પણ મુખને આવું કહી શકો કે પરાવર્તક સપાટીના વિસ્તારને દર્પણ મુખ પરાવર્તક સપાટીના વિસ્તારને દર્પણ મુખ કહે છે
दर्पण मुख ध्वज અને છેલ્લે આપણે જોઈ લઈએ કે વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F આ બે થયું એક કેન્દ્ર લંબાઈ F અને વક્રતા ત્રિજ્યા R કેપિટલ R વચ્ચેનો સંબંધ જોઈએ આવું એક સૂત્ર પણ મળશે જે આપણે સાબિત કરવાનું હશે અથવા તો કે ગણતરીઓમાં ઉપયોગી થશે કે વક્રતા કેન્દ્ર વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કેપિટલ આર અને વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર દર્શાવો આર બરોબર સૂત્ર આર બરાબર ટુ એફ એટલે કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈથી બમણી હોય છે વિદ્યાર્થી મિત્રો વક્રતા ત્રિજ્યા એ અરીસાની કેન્દ્ર લંબાઈથી હંમેશા બે ગણી છે આ એક સૂત્ર આજે આપણે આ વિડિયો લેક્ચર ની અંદર અરીસાના સંદર્ભમાં ઘણા બધા પદોની ઓળખ એટલે કે 6-7 પદોની આપણે ઓળખ મેળવી એની વ્યાખ્યા અરીસા અંતર્ગોળ અરીસાના બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં વ્યાખ્યાઓ વ્યવસ્થિત રીતે જે બોર્ડમાં ટોપિક વાઇઝ લખી છે વ્યવસ્થિત રીતે પાકી નોટ ની અંદર ઉતારી આપણી બાકી નોટ છે એમાં ટોપિક વાઇઝ સારા બ્લેક પેન થી હાઈલાઇટ કરી દરેક વ્યાખ્યાઓ હોમવર્ક ની અંદર આજે જેટલું ચાલ્યું છે બધા ટોપિકો હોમવર્ક માં બાકી નોટ ની અંદર વ્યવસ્થિત રીતે ઉતારી પૂર્ણ કરો એ અપેક્ષા સાથે હું આજનો વિડિયો લેક્ચર પૂર્ણ કરું